गुजरात राज्य सहित वडोदरामां पण कोरोनाना केस वधी रह्या छे, साथे ओमिक्रोनना पण केस वधता गोत्री कोविड होस्पिटल खाते तैयारीनो धमधमाट जोवा मळ्यो हतो। वडोदरामां 165 दिवस बाद 24 कलाकमां एक साथे 12 केस नोंधाता तंत्रमां फफडाट जोवा मळ्यो हतो। कोविड काळमां सौथी व्यस्त जोवा मळेला गोत्री कोविड होस्पिटलमां पण तंत्र द्वारा आ गोत्री तैयारीओ शरू करी देवाई छे। अहीं कोविड वॉर्डमां 20 बेडनो ओमिक्रोन वॉर्ड ऊभो करी देवायो छे। उपरांत जो केस वधु वधे ते माटे ऑक्सिजन सप्लाय माटे ट्रायल पण शरू करी देवाई हती। हाल होस्पिटलमां 16 टन लिक्विड ऑक्सिजन टेन्क रिझर्वमां मुकाई छे, जेमां 8 टन ऑक्सिजन उत्पादन करवानी कैपेसिटी धरावता कोरोना केस घटता बंद करायेला 10 ऑक्सिजन प्लांट पण चालू छे के केम तेनी ट्रायल लेवाई हती। સર શું કહેશું, જે રીતે ઓક્સિજન પ્લાન્ટ બંધ હતો એવી વાત હતી, શું અત્યારે રિયાલિટી છે? હાલ પૂરતો આપણે ઓમિક્રોનને ધ્યાનમાં લક્ષીને અલગથી એનો વોર્ડ પણ બનાવેલો છે અને એના માટે સેપરેટ આપણે ઓક્સિજન ટેન્ક છે જે ચાલુ કરીને આપણે ટ્રાયલ બી બતાવ્યો છે અને હાલ જેમ જેમ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે છે તેમ તેમ આપણે પ્લાન્ટ ચાલુ કરીશું। આપણી જોડે અત્યારે બધી વ્યવસ્થા છે, તદઉપરાંત આપણી જોડે 7-8 ટન ઓક્સિજન જનરેટ થાય એવી કેપેસિટી છે, તેમજ 64 જેટલા જમ્બો સિલિન્ડર છે, 170 જેટલા નાના સિલિન્ડર છે અને 35 જેટલા સિલિન્ડર સ્ટેન્ડબાય રાખેલા છે, જેથી કરીને ઓચિંતા કેસ વધશે તો આપણે એને પહોંચી વળીશું। સર કેવી રીતે જો માની લો કદાચ ઓમિક્રોનની સંખ્યા વધી જાય તો કેવી રીતે આપણું તંત્ર સજ્જ છે? હાલ પૂરતા આપણે 20 બેડ રાખ્યા છે અને ICU 2 તરીકે અને બીજા સ્ટેન્ડબાય આપણે તૈયારી રાખેલી છે, જરૂર પડશે તો આપણે એને પણ વધારી શકીશું। આપણી કેપેસિટી જેમ સેકન્ડ વેવ હતો અને જે રીતે આપણે દરેક પરિસ્થિતિને પહોંચી વર્યા હતા એ જ પરિસ્થિતિ આપણે તૈયારી રાખીશું।